પાર્થ, માને લીધી ને મેં તારી વાત, હવે બોલ કેમ મારી અરે વાત નહોતો કરતો તું? આ બાળકનો પિતા હું છું અને સૌરવરી છે આ બાળકની માં, એટલો જ સંબંધ છે. પાર્થ, આપણે કેરમ રમીએ? કેટલા દિવસ થઈ ગયા, આપણે આવું કઈ કર્યું નથી. અરે વાહ કેરમ, આમાં તો હું ચેમ્પિયન છું. ચાલો હુંય રમવા. એક્ચ્યુઅલી તને આ ઘરમાં આટલો પ્રેમ મળી રહ્યો છે, આખો દિવસ ઘરવાળાઓથી ઘેરાયેલી રહે છે, એટલે જ તું કદાચ ભૂલી ગઈ છે કે તું અમારા માટે માત્ર એક સરોગેટ છે. આ બાળકનો પિતા હું છું અને સૌરવરી છે આ બાળકની માં, અને તારી ભાડાની કૂખનો સોદો પહેલા થઈ ગયો છે, એટલો જ સંબંધ છે. પણ મારી થઈ, દર વખતની જેમ હું જ જીતવાની છું. હા સૌરવરી, દર વખતની જેમ આ વખતે પણ તું જ જીતી. કેમ ના જીતું? પાર્થ ભાનુશાળીની પત્ની છું તો જીતીશ તો હું જ. પાર્થ, મને લાગતું હતું કે તું મારી હૌથી નજીક છે, પણ આજે તે મને અનુભૂતિ કરાવી દીધી કે હું તમારા માટે કાંઈ નથી. બહુ ખરાબ રીતે મન દુભાયું છે તમારું. તેણી, હવે તો ખુશ છે ને તું? ખાવાનું સરખી રીતે ખાધું ને? શું વાત છે તેણી, તારી આંખો આટલી લાલ લાલ કેમ છે? સરખી રીતે ઊંઘ નહોતી આવી દાદીજી, એટલે. ઓહો, તો પછી તું અહીં કેમ ઊભી છે? તારા રૂમમાં જઈને આરામ કર, થોડી વાર સૂઈ જા, બાકી બધું મારા પર છોડી દે. હું ધ્યાન રાખીશ કે કોઈ તને હેરાન ન કરે, હા, જેથી તું શાંતિથી સૂઈ શકે. દિલ તૂટવાનો અવાજ હજુ સુધી મારા કાનમાં ગુંજી રહ્યો છે દાદીજી, શાંતિ ક્યાંથી મળે મને? તેણી શું વિચારી રહી છે? ચાલ આવી જા. સિજલ, સિજલ ઉઠ. ઋષભ, થેન્ક યુ સો મચ મને તારા મનની વાત કહેવા માટે. મને નહોતી ખબર કે તું મને આટલો બધો પ્રેમ કરે છે. વોટ પ્રેમ? આ તું શું બોલે છે? તું મારા બેડ પર શું કરે છે? ઋષભ, આટલું ગભરાવાની જરૂર નથી. લેટ્સ ફેસ ઇટ, જે યોગ્ય હતું એ જ થયું. તું મને પ્રેમ કરે છે એ તે મને કીધું. હવે તારે જબરજસ્તી જાગૃતિ સાથે લગ્ન કરવાની જરૂર નથી. આપણા બંને વચ્ચે સંબંધ બંધાઈ ચૂક્યો છે અને આ જ સાચું પ્રેમ છે. આપણા વચ્ચે કંઈ જ ખોટું નથી થયું, કંઈ જ નહીં. ઋષભ, આપણા વચ્ચે કંઈ જ ખોટું નથી થયું. આ તો બહુ જ સુંદર હતું, અને બે પ્રેમ કરવા વાળા વચ્ચેનો સંબંધ ક્યારેય ખોટો હોઈ જ ન શકે. ઋષભ, થેન્ક યુ સો મચ મને એ કહેવા માટે કે તું મને કેટલો પ્રેમ કરે છે. I love you, Rushabh. I love you.
કોણ છે? પાર્થ, કેવું સપનું હતું? ટુન્નુ પર કોઈ મુશ્કેલી? ના ના, મારે પાર્થ અને શૌર્વરીને કેવું જોઈએ જલ્દી. પાર્થ, શૌર્વરી, પાર્થ, શૌર્વરી, દરવાજો ખોલો. તેણી, આને શું થઈ ગયું આટલી રાતે? અચાનક ડરી ગઈ હતી તો મને એ વખતે કઈ સમજાણું નહીં એટલે આવીને દરવાજો ખખડાવ્યો. સોરી, તમારી ઊંઘ બગાડી હોય તો. ઇટ્સ ઓકે, ગુડ નાઇટ. શૌર્વરી, શું છે પાર્થ? શૌર્વરી, જો તેણીને ખરેખર ડર લાગશે તો? તને કેમ એવું લાગે છે પાર્થ? તને યાદ નથી આની પહેલા પણ આવી રીતે જૂઠું બોલીને આપણી વચ્ચે સૂતી હતી, અને આજે આ સપનાનું નાટક, આ બધું એક જાણે જોઈને કરી રહી છે, તારી વધારે નજીક આવવા માંગે છે, તને સમજાતું નથી? હા શૌર્વરી, તું બિલકુલ સાચું કહે છે, પણ હું તો ખાલી એટલું કહેવા માંગુ છું કે જો એ ખરેખર ડરી ગઈ હશે તો એની ખરાબ અસર તો આપણા બાળક પર જ પડશે ને. ઠીક છે, જાઉં છું હું. તેણી, આજે મેં તારી સાથે જે કંઈ કર્યું છે એ પછી તું હવે મારા પર ક્યારે ભરોસો નહીં કરે. તારું દિલ જ નહીં, તારો વિશ્વાસ પણ તોડ્યો મેં.
તો પણ મેં તને આપેલું વચન નથી તોડ્યું. ભલે ગમે તે થઈ જાય, ભલે આપણે એકબીજા સાથે વાત ન કરીએ, પણ મેં તને વચન આપ્યું હતું કે તારે જ્યારે પણ જરૂર હશે હું તને એકલી નહીં રહેવા દઉં, અને હું મારું વચન નિભાવી રહ્યો છું. શરવરી તો આયા? હા, તને ડર લાગતો તો ને, તારી બાજુમાં સુઈ જો. ના ના, લાઈટ નો બંધ કરતી. તને અંધારાથી આટલો બધો ડર લાગે છે? ખબર નહીં, અંધારામાં થોડી ગભરામણ થાય છે, બહુ વિચિત્ર લાગે છે. ગુડ નાઇટ. તેણી, તું પાર્થના ફોટો પર આવી રીતે હાથ કેમ ફેરવે છે? તેણી મારી વાતનો જવાબ ના આપ્યો તે. શરવરી, માણસ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ભગવાનને યાદ કરે છે ને, અને મારા માટે પાર્થ ભગવાનથી ઓછો નથી ને. આજે તે મને દુઃખ પહોંચાડવામાં કોઈ કસર નથી છોડી પાર્થ, પણ તોય હું તને મનમાંથી કાઢી નથી શકતી. કેવો પ્રેમ થઈ ગયો છે મને તારી હારે, જે મને તારાથી દૂર જ નથી થવા દેતો. આજનો આ નાસ્તો મેં ખાસ તેણી માટે બનાવ્યો છે, જેથી દરેક વાટકામાં એને એક નવો સ્વાદ મળે. હા બા, ચટપટો નાસ્તો જોઈને તેણીના મોઢામાં પાણી આવ્યા વિના નહીં રહે. પોઈણી વહુ, કંઈ થયું છે? રહેવા દો ને બા, ખોટા સિક્કાને કોણ પૂછે છે? હવે બોલી, શું વાત છે? દાદીજી, શું વાત છે? શૌરવરી વહુ, તું આટલી ગભરાયેલી અને ચિંતામાં કેમ લાગે છે? દાદીજી, એ તો શું થયું તેણીને? ના, એ તો એવું કંઈ થયું નથી, બસ એને ડરામણા સપના આવે છે ગઈકાલ રાતથી. હે, ખરેખર બહુ ડરી ગઈ હતી બા. ટેણીના ગર્ભમાં તો આપણા ઘરનો દીકરો કે દીકરી છે ને. ના ના, એના પર કોઈની ખરાબ નજર ના પડવી જોઈએ. બા, મને તો બહુ જ ચિંતા થઈ રહી છે. બા, ટેણીને આવી રીતે ખરાબ સપના આવશે તો બાળક પર ખરાબ અસર પડી શકે છે. શું કરી શકાય? બા, આપણે કોઈ હવન કે પૂજા કરાવી લઈએ તો? શ્રીનાથજીની કૃપાથી આપણા કુળગુરુ પણ આશ્રમમાં આવ્યા છે, તો આપણે તેણીને એમના દર્શન કેમ ના કરાવી લઈએ? સારો વિચાર છે પોઈણી, જો કુળગુરુજી આપણી તેણીને આશીર્વાદ આપશે ને તો એના માટે સારું રહેશે. હું એને આ નાસ્તો આપીને આવું છું અને એને તૈયાર થઈ જવાનું કહું છું, અને જો શક્ય હોય તો આપણે બધા આજે જ આશ્રમ જઈ આવીશું. હા બા, સાવ સાચી વાત બા. સમાજમાં તો મને પણ નહોતું આવ્યું ઇંદુ, જ્યારે તે મારી દીકરીનું સુખ છીનવી લીધું હતું. હવે તને અનુભૂતિ થશે કે આપણા બાળકો સાથે કંઈક ખરાબ થાય, દરેક માનો કાળજો કેટલું દ્રવી ઉઠે છે. સમજાતું જ નથી, આટલું ખરાબ સપનું કેમ આવ્યું મને? જ્યારે આંખો બંધ કરું છું ને વારંવાર સપનું દેખાયા કરે છે. હે અંબે માતાજી, આ કોઈ સંકેત તો નથી ને કે મારી હારે કઈ ખોટું થવાનું છે? મને બચાવી લેજો. તેણી, શું વાત છે?
તું આટલી સવાર સવારમાં આટલા અજવાળામાં ડરી કેમ રહી છે? તેણી શૌર્વરી વહુ આવી હતી મારી પાસે અને કહેતી હતી કે તે કોઈ સપનું જોયું છે જેના લીધે તું ડરી ગઈ. હા દાદીજી, બહુ જ ડરામણું સપનું જોયું ને ક્યારની માથાફોડી કરી રહી છું એ સપનાને મારા મગજમાંથી કાઢવા માટે, પણ એ મગજમાંથી જતું જ નથી. તું ચિંતા ના કર, આપણે બધા અમારા કુળ ગુરુજીના આશ્રમે જઈશું અને તારા માટે પાઠ કરીશું. તું જોજે, એનાથી તને આવા ખરાબ સપના અને ખરાબ વિચારો આવતા બંધ થઈ જશે અને અમારા ગુરુજી છે ને એ આવનારા બાળકને દરેક પ્રકારના સંકટથી દૂર રાખશે. તું એક કામ કર, તું ફટાફટ ચા નાસ્તો કરી લે, પછી તું નાઈ ધોઈને તૈયાર થઈ જા. ત્યાં સુધી હું પણ આશ્રમમાં વાત કરી લઉં છું. આપણે બધા 4 વાગે જ અહીંથી નીકળી જઈશું જેથી રાત પડે પહેલા જ પૂજા સંપન્ન થઈ જાય. દાદીજી, હું ભગવાનની પૂજા માટે ના પાડીને તમારું મન દુભાવવા નથી માંગતી, કેમ કે તમે તો મારા ભલા માટે જ કરી રહ્યા છો, પણ મારી વાત સમજવાનો પ્રયત્ન કરો ને. હું આખી રાત સૂઈ નથી શકી એટલે શરીરમાં અશક્તિ જેવું લાગે છે, મારામાં જરાય તાકાત નથી. તું ચિંતા ન કરતી બેટા, હું સમજું છું, પણ તું જોજે પૂજા પછી તારું મન અને દિમાગ એકદમ શાંત થઈ જશે. આ પૂજા તારા માટે અને આવનારા બાળક માટે બહુ જ લાભદાયક રહેશે.